આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એટલે કે આપણે એને શું કહીએ છીએ એક્સપ્લેનેશન ઓફ ધ કોન્સેપ્ટ ઓફ ડોમિનન્સ હવે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એવો આપણને ટોપિક છે એ બહુ સરસ મજાનો ટોપિક છે અને થોડુંક આપણે છે એની અંદર સમજીને યાદ રાખવાનું છે આપણે ટેક્સ્ટબુકની એક એક લીટી છે એનું ડિસ્કશન છે એ આપણે આ લેક્ચરની અંદર કરીશું હવે ઘણા બધા બાળકોને છે એ આ આવા ટોપિકની અંદર જે તકલીફ પડતી હોય એટલે જ્યાં પણ ડિફિકલ્ટી ડાઉટ જેવું લાગે તો ત્યાં છે તમે પૂછી લેજો આ પ્રશ્ન છે તો એની અંદર આપણે સમજવાનું છે કે કોઈ પણ શકીએ અથવા તો કોઈ પણ કારક છે એને આપણે ક્યારે કહી શકીએ તો પ્રભાવિતા વાસ્તવમાં શું છે એનો જવાબ છે એ આપણને આ ટોપિકની અંદરથી મળવાનો છે અથવા તો આપણે એ પણ પ્રશ્ન થાય કે શા માટે કેટલાક જનીનો છે એ પ્રછન્ન હોય છે તો આ બંને પ્રભાવી શા માટે અને પ્રચ્છન્ન શા માટે તો આ ટોપિક છે એની અંદર મુખ્ય આપણે એનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ તો આ પ્રશ્નને સમજતા પહેલા આપણે જનીનના કાર્યને સી સમજવું પડે કે સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે કોઈ પણ કાર્ય માટે સ્પેસિફિક જનીન આવેલા હોય હવે આપણે હું અહીંયા એક છે રંગસૂત્ર દોરું છું આ રીતનું રંગસૂત્ર છે એ આપણને જોવા મળે અને દ્રિકીય સજીવોમાં છે એ સામાન્ય રીતે એલલ છે જોડ સ્વરૂપે આપણને છે જોવા મળે એટલે કે પ્રત્યેક જનીનની બે નકલ આવેલી આપણને છે જોવા મળે હવે કઈ રીતે છે પ્રત્યેક જનીનની બે નકલ અથવા તો દ્વિતીય સજીવોમાં એલ છે જોડ સ્વરૂપે એટલે એ તો આપણને ખ્યાલ પડી જાય કે જોડ એટલે કે દાખલા તરીકે કેપિટલ ટી કેપિટલ ટી તો આ એક શું થઈ ગયું એલએલ છે જોડ સ્વરૂપે છે એ આપણને જોવા મળે એટલે કે પ્રત્યેક જનીન છે એની આપણને બે નકલ છે એ જોવા મળે તો કોઈ પણ રંગસૂત્ર છે તો રંગ સૂત્ર ઉપર આ જે એની લોકસ અથવા તો લોકાઈ છે એની ઉપર સ્પેસિફિક સ્થાન અથવા તો કોઈ પણ સ્પેસિફિક જગ્યાએ શું આવેલું હોય છે જનીન આવેલા હોય શું આવેલું હોય જનીન અને આ જનીન છે એ સ્પેસિફિક કાર્ય માટે કોઈ પણ જનીન છે એનું ચોક્કસ કાર્ય હોય કાર્ય વિનાના કોઈ જનીન છે એ આપણને જોવા મળે નહીં દાખલા તરીકે અહીંયા છે એ આપણને બે જનીન છે એ જોવા મળે છે કોઈ પણ રંગસૂત્રા ઉપર એક જનીન આપણને અહીંયા જોવા મળે છે એક જનીન અહીંયા જોવા મળે છે તો એક જનીનને આપણે નામ આપીએ છીએ એક્સ એક જનીનને આપણે દાખલા તરીકે નામ આપીએ છીએ વાય તો એક્સ જનીન છે એ દાખલા તરીકે જવાબદાર છે વટાણાની અંદર સિંગ અથવા તો વટાણાના રંગ માટે બીજના અને વાય જનીન છે એ જવાબદાર છે એની ઊંચાઈ માટે તો કોઈ પણ જનીન છે એ આપણને એ શું જોવા મળે છે કે જનીન છે એ વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્તિ કરવા માટેની માહિતી છે કે જેના લીધે છે એ આપણને આ રીતના વિશિષ્ટ કોઈપણ લક્ષણો છે એની અભિવ્યક્તિ કરવા માટેની માહિતી એને આપણે શું કીધું છે જનીન તો આટલું છે એ તમને બધાને સમજાયું હશે કે કોઈ પણ દ્રિકીય સજીવમાં અથવા તો દ્રિકીય સજીવો છે એની અંદર એલન છે જોડ સ્વરૂપે અથવા તો પ્રત્યેક જનીનની બે નકલ સ્વરૂપે છે એ આપણને જોવા મળે તો આ જે જનીનો છે એવું આવશ્યક નથી કે બંને એલનની જોડ હંમેશા એક જેવી જ હોય તો એક જરખી જોડ હોય તો એને આપણે શું કહીએ છીએ આપણને બધાને ખ્યાલ છે શું કહીએ છીએ સમયુગ્મી પરંતુ એવું જરૂરી નથી કે બધા એલ એલસી હંમેશા કેવા હોય જોડીમાં સરખા જ હોય જો સરખા ન હોય દાખલા તરીકે આવા જનીન હું લઉં છું તો આવા જનીનને આપણે શું કહીએ છીએ વિષમ યુગ્મી તરીકે ઓળખીએ છીએ હવે કોઈ પણ જ્યારે આપણને એક પ્રશ્ન થાય કે શા માટે આપણે એક ઊંચો છોડ લીધો હતો એક નીચો છોડ લીધો હતો તો પ્રથમ પેઢીની અંદર આપણને એક સંકરણના પરયોગની બધા છોડ કેવા મળ્યા ઊંચા છોડ મળ્યા હતા શા માટે નીચો છોડ ના મળ્યો તો આના પ્રશ્નનો જવાબ આપણને એની અંદરથી મળે છે કે એલલ ની ભિન્નતાનું કારણ તેમાં આવેલું પરિવર્તન થઈ શકે કે એલલ છે એની અંદર ઘણી બધી વખત શું થાય છે ભિન્નતા આવે છે અને એક ઘણી વર્ષી પરિવર્તન આવે દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ એક કેપિટલ T લઈએ છીએ એક કેપિટલ ટી લઈએ છીએ હવે અમુક સમયના અંતે આની અંદર છે ભિન્નતા અથવા તો શું આવે છે ભિન્નતા અથવા તો ઇંગ્લિશની અંદર તમને ખ્યાલ છે આપણે એને કહીએ છીએ મ્યુટેશન ગુજરાતીની અંદર આપણે એને શું કહીએ છીએ વિકૃતિ તરીકે ઓળખીએ છીએ કે જ્યારે કોઈપણ ની અંદર છે અથવા તો કોઈ પણ જનીનમાં આપણને છે ભિન્નતા આવે એટલે જે એલ ની ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે દાખલા તરીકે આપણે એની અંદર જોઈએ કે બે એલ છે એક એલ ની અંદર ભિન્નતા આવે છે તો એક એલ કેપિટલ ટી છે પણ બીજો એલ માં ભિન્નતા અને શેમાં ફેરવાઈ ગયો દાખલા તરીકે સ્મોલ ટીની અંદર ફેરવાઈ ગયો તો આ ની અંદર શું આવ્યું છે ભિન્નતા અથવા તો એને આપણે શું કહીએ છીએ મ્યુટેશન અથવા તો એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ વિકૃતિ તરીકે ઓળખીએ છીએ હવે આપણે આ બધી વસ્તુ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ અથવા તો વધારે છે એ મજા આવશે ઉદાહરણ તરીકે આપણે એક એવો જનીન લેવામાં આવે કે આ જનીન છે એ ઉચ્છેસક બનાવવાની માહિતી છે એ આપે છે અથવા તો એના દ્વારા છે એ ઉચ્છેસક દ્વારા આખા જનીનનું કાર્ય છે એ થતું હોય તો આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલલ સ્વરૂપો છે હવે બે એલલ છે આપણી પાસે બે એલલની જોડ આપણી પાસે છે એક આપણી પાસે કેપિટલ ટી હોય શકે અને આપણી પાસે સ્મોલ ટી છે તો બંને જનીનો છે એકબીજાને આપણે એક છે પ્રભાવી કહીએ છીએ બીજાને આપણે શું કહીએ છીએ પ્રચ્છન્ન તરીકે આપણે ઓળખીએ છીએ હવે માની લઈએ કે સામાન્ય એલલ છે એ ઉચ્ચેસક ઉત્પન્ન કરશે એટલે કે હવે આમાંથી આ છોડ છે જો કેપિટલ સ્મોલ ટી ભેગા થાય તો છોડ કેવો બને છે ઊંચા બને તો આપણને એવો પ્રશ્ન થાય કે શા માટે સ્વડ છે એ નીચા બનતા નથી તો